ca zumbizi. Pan peri le jo sir patla re lila lal ca zumbi sir re siva lal ca zumbi si. કાયા તારી લોય માના છે ઢાકણ દે દી ઢાલ નું થાશે ઢોગરા ડોલે શિવાજી ને નીંદ નું નાવે કીર્તિભાઈ જયારે જયારે આ ગીત ગાય છે ત્યારે મને બહુ આનંદ આવે. શું કામ? એને પહેલું વહેલું આ ગીત મારા ઘરે ભાગવત કથા હતી ત્યારે એ કથામાં પધારેલા અને ત્યારે કચ્છના આપણા શાસ્ત્રી બાપા એણે જ્યારે કથામાં આ પંક્તિ ગાયેલી અને રાતે ભાઈએ જ પાછું કમ્પોઝિશન એની રીતે કરી અને પહેલું વહેલું મારા ઘરે ભાગવત કથાના મંચ ઉપર કીર્તિભાઈએ ગાયેલું એટલે મને એનો આનંદ બહુ છે. મારા બાપ તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાળા રે ભોવનું પાળા રે વાલીડા મુરલી
હવા બીજા કોઈ નો ઉડાડો આપતો, ખાલી આ વડીલો ઉભા છે એનો એક સન્માન ખાતર, કારણ કે મારે બોલવાનો વિષય છે, ગાવાનો એકચ્યુઅલી મારો વિષય નથી. હું નથી ગાતો એ સમાજને આભાર માનવો જોઈએ. ક્યારેક ક્યારેક વિચાર આવે કલાકાર નો છા હોત તો આપણે હોત હું તો ખરેખર બેંકમાં છે ને, બેંકમાં પટાવાળાની નોકરી કરતા હોત ને ઓલા રૂપિયા તેજુરીમાં ખડકતા હોત, કારણ કે રહેવાનું તો રૂપિયા આવી જતું. પણ મને માં એક જણાએ પ્રશ્ન પૂછેલો કે ભાઈ છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી નાખાય છે બ્રહ્માજી, છઠ્ઠીને દિવસે એમ કહેવાય કે લેખ લખાઈ જાય છે, તમે શું બનશો, શું હશો? બેસી જાઓ ભાઈ, બધા બેસી જાઓ, ઘડી વિધાતાની વાત આવે છે, આપણે બધાને એને લેખ લખ્યા છે બાપા, બેસી જાઓ, બધા બધા બેસી જાઓ ભાઈ, બેસી જાઓ મારા વાલા. નહીં માને એમણે ઘડીક શાંતિથી ઘડીક ઘડીક તમે રૂપિયાને ભેગા કરવાનું બંધ કરો બાપા, અને આયલી પડ્યા એ ભેગા કરતા વાર લાગે તમે રડશો કે દી? આ તો ભેગા કરવામાં વાર લગાડે ખબ દે. એક બહુ સરસ એક વાત કહી અને પછી મારે, કારણ કે હજી દરેક કલાકારોને બોલવાનું છે. બ્રિજદાનભાઈ જે ઈશ્વરદાનભાઈના દીકરા અહીંયા મંચ ઉપર ઉપસ્થિત હોય, સાહેબ આ બધાને આપણે સાંભળવાના છે, પણ બે જ મિનિટનો એક નાની વાત કરી અને હું મારી વાણીને વિરામ આપી, પછી પાછું જેમ રાઉન્ડ આવતો હશે. અને હજી કીર્તિભાઈએ તો ખાલી ટેલર જ દેખાડ્યું છે, આખી ફિલ્મ તો બાકી છે. બસ એ ભાઈને પાણી ગયો, ભાઈ તમે પાણી પીઓ, પ્રોગ્રામ તો કાલે થાય, આપો બધાને આપી દો, પાણી આપી દો, હું બોલ લઉં ને પછી તરત પાણી ફેરવી નાખજો ભાઈ. મૂળ વાત
ઓલી જ વાત કરું, એક મૂકી દો, વિધાતા વાળી જ કરી નાખો વાત, એક વચ્ચે હું લઈ લઉં બધું બધું. તમે જુઓ આમાં આમાં શું થાય ભાઈ, આમ જેટલી અંદરથી આમ 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 આવતું હોય ને એને આવવા દેવાય, ને એમાં કોઈ વચ્ચે પાછું કરે તો તમે 120 ની સ્પીડમાં જતા હોય ને કોઈ ઠામકું ફાટક પાડે અને કેવી પરિસ્થિતિ થાય, એવી અમારી પરિસ્થિતિ થતી હોય. અને દાનનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે, જેને દાન દેવું હોય એ અહીંયા ચિઠ્ઠી આપજો, તમારા નામ અહીંથી બોલાહે. અને ગાયું માટેનો આ કાર્યક્રમ, કારણ કે વર્ષો પહેલાં 2010માં કે 5માં એમ આપણે અમે કીર્તિભાઈ વારાહી પણ આ ગૌશાળાનો એક કાર્યક્રમ કરેલો, ત્યારે આપણા પ્રફુલ્લભાઈ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એ પણ ત્યારે એ કાર્યક્રમમાં હાજર હતા, મને ખાસ યાદ છે. અને ત્યારે અમીએ પણ મેન કીર્તિભાઈ પણ ખૂબ આનંદ કરાવેલો, અને એવો જ આનંદને અહીંયા ફરીવાર યાદી થઈ છે. વાત એટલી, સદગુરુની વાત કરી અને મારે શબ્દને વિરામ આપીશ. પ્રશ્ન કર્યો, પ્રશ્ન કરનાર હતા અમરીશભાઈ ડેર. અમે માં જોડિયા જતા હતા ગીતા જયંતિને દિવસે, એમાં રસ્તે ગાડીમાં વાત થઈ કે વિધાતા સઠીને દિવસે જ લેખ લખી નાખે ને. મેં કીધું હા, આપણું શાસ્ત્ર પુરાવો આપે છે. તો મને કે જે બનવાના છે એ તો છઠ્ઠે દિવસે જ બધું લખાઈ ગયું હોય ને. મેં કીધું હા. તો મને કે પછી આ દાન પૂન કરવા અને સદગુરુ પાસે જવું ને ભજન કરવું, નામ લેવા, દાન કરવું, આનાથી શું થાય? જે થવાના છે એ તો છઠ્ઠીને દિવસે જ લખાઈ ગયું છે, તો પછી આ બધું કરવાનું કારણ શું? અને વિધાતાના લેખ માથે કોઈ ફેરફાર કરી શકે? મેં કોઈને ફેરફાર કરી શકે, કારણ કે બ્રહ્મા ખુદ લખે છે. તો મને કે ગુરુ પાસે શું કામ જવું? ત્યારે કુદરતી માં બોલાણું છું મારે કે ગુરુ કાંઈ કરી ન શકે એવું ન કહેતા, જે બ્રહ્માજીએ લખ્યું હોય ને એનો હેતુ ફેર કરી નાખે. સદગુરુ ઈશ એને એનો દાખલા તરીકે, હવે એક એક તમારે હામો આ મુદ્દો બેઠો છે, તો મારા તો બ્રહ્માજી એવા જ લેખ લખ્યા છે ને કે તારે આખી રાત જાગવાનું, આમાં એવું જ લખ્યું હોય સાંભળો, તારે કોઈ ગામ બાકી નથી, ત્યાં જવાનું છે, દરેક ગામમાં આખી આખી રાત તારે જગાડવાના છે ગામના ને, અને 3-3 4-4 લાખ રૂપિયા ભસડકાવી લેવાના છે. તારી આગળ પાછળ પોલીસ હશે, ગુજરાતની કોઈ જેલ બાકી નહીં હોય કે એમાં તું નહીં જા, આવું બધું લખાણું. હવે માની લ્યો કે અમારી પાસે સદગુરુની કૃપા ન હોત તો અમે ગામો ગાય એમ ડાકા ડાલતા હોત, આગળ પાછળ પોલીસ હોત અને જેલમાં બધે ગયા હોત. આજ સદગુરુની કૃપા થઈ જેલમાં જઈ છીએ પણ ડાયરા કરવા, કોઈ જેલ બાકી નથી જ્યાં અમે ન ગયા હોય. એકવાર જેલમાં પ્રોગ્રામ ગયો ને મારે, અમે તેજે બે જઈ ને પછી ભૂલાઈ જાય ક્યાં છે, તે મારે મારું કહેવાય ગયું કે મિત્રો અમે આપણે એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. અરે રોજ કહેવાય તો ન્યાય કહેવાય ગયું, તે આગળ ડોળા તર્યા અહીંયા સાબરમતીમાં 4,035 કેદી તેદી. કીર્તિભાઈને અમે બે હતા, પ્રેમદા બાપુની કથા જેલમાં, અને મારે એવું કહેવાય ગયું પવિત્ર જગ્યાએ મળ્યા છે, કારણ કે ઓલો કથા મંડપ ને બધું ભૂલાઈ ગયું ક્યાં છે. તે આગળ બેઠેલા એના ડોળા તરે કહું કોણ લાવ્યું આને, પણ સદગુરુની કૃપા હોય ને એટલે તરત યાદ આવી જાય. એટલે મેં કહ્યું સારું ગાડી ફગી આપણી, બોલવા ભૂલ પડી, પણ મેં તરત કીધું નહીં મિત્રો તમને જે લાગતું હોય તે, તમે કેદીઓ છો એ તમારો વહેમ છે. જો તો ખરા ગંજાની માણા કેવું બોલ્યા. મેં કીધું આ પોલીસ એ જેલમાં જ રહે છે, તમને તો કાલે જામીન મળશે, આને તો નોકરી જ આમાં પૂરી કરવાની છે. પણ એને વહેમ છે કે હું અહીંયા નોકરી કરું છું, તમને વહેમ છે કદી દે હું તો હલવાનો છું. વહેમ કાઢી નાખો. આ દુનિયામાં જો આવા મહાપુરુષોની આમ મંડપમાં આવી જાવ ને તોય તમારા ગુના માફ કરી નાખ. ન્યાય જો એક પણ ગુનો જતો ન કરે ને એને ન્યાયાધીશ કહેવાય, પણ એક વાર એને ચરણે વ્યા જાવ ને હજારો ગુના માફ કરી દે ને એને દ્વારકાધીશ કહેવાય ભલામાં. એટલે મેં જેલમાં મેં કીધું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળે ડોળા તેરે, એટલે મેં કીધું નહીં મિત્રો આ જેલ જેલ નથી, ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે.
આપણો કાળિયો ઠાકર જેલમાં જન્મેલો તો તાલે લઈ કે આ તો આપણે ખબર જ નહી કે બધા રાજીના રેડ થઈ ગયા, પણ એકથી ન રહેવાનું એ ઊભો થઈને આવ્યો. મને કે માયા ભાઈ હવે હજ થાય હો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વેત વેતા પીડ્યા છે ને, અહીંયા 15-15 વર્ષથી જામીન ગોચકી થઈ. વાત એ છે કે એ તમે શું કરવા માંગો છો એની કરતા તમારે શું કરવું છે એ મહત્વનો મુદ્દો છે. બાકી દુનિયા બહુ મોટી છે ભાઈ, અને એમાં હા અત્યારે મેં કીધું ને 21મી સદી, તમે શું ના કરી શકો. મેં કીધું ને ભાઈ જો હમણાંથી તો માં અમારે એવી પરિસ્થિતિ થાય, 1 કલાકનું બોલીએ ને તો 10 મિનિટ તો એવી નીકળે તે માફી માગવી પડે. તો હું તો પાણીપુરી નહીં બોલ્યો તો એકવાર પાણીપુરી વાળાનો ફોન આવ્યો, મને કે અમારો તો ધંધો હાલવાઈ ગયો. એટલે મેં પછી તું પ્રોગ્રામમાં કીધું તો ખાજો પણ ઘીરે બનાવીને. હા જાણતા ખાવું ને એ પણ શરીર ભ્રષ્ટ બને જ. શું ખાવું એ એવા સદગુરુને પૂછજો. છોકરાઓના નામ હું પાડવા ને એ સદગુરુને પૂછજો. સારા નામ ઘરમાં હશે ને સાહેબ તોય તમે તરી દો. એનો એક નાનો દાખલો દેવો છે, નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ, અને નામે પાચક છૂટ્યા અને નામે નાચે રોગ. ઘરમાં એક સારું નામ હોય સાહેબ તમારી પેઢીયું તરી જાય, એનો એક નાનો દાખલો દઉં. ઓખાનો ખુખાર બારવટીઓ મૂળું માણેક અને જોધો માણેક. સાહેબ એક એક એવો ઇતિહાસ પણ એવો છે કે મૂળું માણેકને અંગ્રેજે કોઈએ બોલાવીને એટલું કીધું કે તું અમારા અંગ્રેજને અમારા સરને તું એકવાર સલામી આપી દે તો તારું બારવટું પાર પાડી દે. અને તેથી મેરું એમ કહેવાય કે એ માણેક એટલું બોલ્યો હતો મૂળું માણેક કે ભગવાને મને બે હાથ આપ્યા છે, એક તલવારની મૂઠ ઉપર ને બીજું મૂળુંની મૂછ ઉપર, અને જો કાળિયા ઠાકરે ત્રીજો હાથ આપ્યો હોત ને તો મારો ને મારો વાહો ઠપકાર જ, બાકી અંગ્રેજ તને હું સલામ ન કરું, એ હું છું મૂળું માણેક. એ મૂળું માણેક ને એમ કહેવાય કે હાક ડાક વાગે છે, અને એક ગામ ઉપર એમ કહેવાય ભર બપોરે મૂળું માણેક ખપકે છે. અને ઈ જ નગરમાં ઈ જ નગર શેઠનો એકનો એક દીકરો હાથ વરહનો, ઈ હાથ વરહના દીકરાનો જન્મદિવસ. અને સાહેબ ઈ હવેલી ની અંદર એમ કહેવાય કે છોકરાનો જન્મદિવસ ઉજવાતો હતો. ગામની બજારમાં બારોટિયાને એમ કહેવાય કે જામગરીના ભડાકા થાય છે, ઘોડાની ડાબુ વાગે છે. ભર બપોરે પડી ગયેલો, અને ભર બજારમાં કોઈ પછી માણા કીર્તિભાઈ દેખાતું નથી. અને એમાં બંધ ડેલી એ નગર શેઠના એકના એક દીકરાનો જન્મદિવસ ઘરમાં ઉજવાતો હતો. એકનો એક દીકરો હતો, નગર શેઠનો દીકરો હતો, અને દીકરાને હોળે હણગાર હજાવેલા, ડોકમાં એમ કહેવાય મોર હાર નાખ્યો છે. અને એમાં દીકરાનો જન્મદિવસ એટલા બધા હુંડલી ઘરેણા ડોકમાં નાખેલા, પણ બહાર ઘોડાની ડાબુ જામગરીનો અવાજ, આ ઘોડાની હણાટીઓ, આ અવાજ સાંભળીને છોકરાને આ જોવાની આકાંક્ષા જાગી, બધાની નજર ચૂકવી. અને છોકરો છે એ ડેલી ખોલી, ડેલીની બારી ખોલી અને એને બહાર જવું. જેવો એમ કે બાકી નગર શેઠ નો છોકરો બહાર ગયો અને બારવટિયાની નજર આવી, એ મૂળું માણેક અને જોધા માણેક ના માણસો એમ કે બાકી જોઈ ગયા, અને છોકરાને વચ્ચે લીધો, ઘોડાની ઘમસાણી મળી બોલવા. એમ કે બાકી ફરતા ઘોડા ફરે છે, વશમાં છોકરો ઉભો છે, અને બારવટિયા બંદૂકો લબાવીને છોકરાને કીધું આપી દે ઘરેણા, નકર મારી નાખશો. આપી દે ઘરેણા નહીતર મારી નાખશો. અને તેથી છોકરો બે હાથમાં હાર પકડીને એટલું કીધું હતું કે મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું. અને હા ભળજો, જેને જેની માએ આપ્યું હોય ને એ છોકરો નિર્ભય થઈ જતો હોય છે, એને પછી ભીખ ન હોય. મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું. અહીંયા છોકરાની બારવટિયાની જીદ હાલે છે. અને એટલામાં સાહેબ માએ આમ નજર કરી તો પોતાના દીકરાને હવેલીમાં જોયો નહીં, એટલે હરણી વ્યાકુળ થઈ જાય એમ વ્યાકુળ બની, અને આમ તેમ જોતા જોતા જા ડેલી સામે જોઈ તો ડેલીની બારી ખુલી જોઈ, અને માં હળી કાઢીને બહાર જા જોવે છે તો પડના એકના એક દીકરાને બારવટિયાએ ઘેર્યો છે, બંદૂકની નાળું લંબાઈ ગઈ છે. છોકરો બોલે છે કે હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે. બારવટિયા એમ કહે છે કે આપી દે નહીંતર મારી નાખશું. અને મારી નાખશું શબ્દ માએ સાંભળ્યો, માનો હાથ ફાટી ગયો. માધવ દઈ દે બેટા, એ માધવ દઈ દે બેટા, હું તને બીજા આપી, એ દઈ દે, એ માધવ દઈ દે. અને ત્રીજી વાર શબ્દ માના મોઢામાંથી નીકળ્યો માધવ, અને મૂળું માણેકના કાને અથડાણો, માધવ માધવ માધવ. અને જ્યાં મૂળું માણેકના કાને શબ્દ અથડાણો,
અને પોતાની બંદૂક ખેંચી અને એના માણસોને માણસોને કીધું કે છોડી ગયો છોકરાને, નહીતર હું તમને ભડાકે દઈ દઈશ. છોડી ગયો છોકરાને કે પણ બાપુ કેટલા ઘરેણા છે, એક મૂળું માણે એક ભણે છે, છોડી ગયો કે કેમ? કે ભણું બાપ, ઈ છોકરાનું નામ માધવ છે અને માધવને લૂંટું તો તું મેં મારા દ્વારકાધીશને લૂંટ્યો કહેવાય, કારણ કે મારા દ્વારકાધીશનું નામ માધવ છે અને એના નેજા હેઠે તો આ મૂળું માણેકના બારવટા હાલે છે. બાજુમાં ઘોડી લઈને આવે છે, ઘોડાનું પ્લાન છાંડી નીચે ઉતરે અને હાથ વરહના દીકરાને પગે લાગીને આ દેશનો બારવટીઓ એટલું ભલ્યો કે બાપ માધવ માફ કરજે, મારા છોકરાને ખબર નહોતી કે આ છોકરા તારું નામ માધવ છે, મારા બાળકો મારા માણસો છે, એને માફ કરજે. અને એટલું કે માધવનું બાવડું પકડી અને માના હાથમાં આપી દીધું કે માં, અમને ખબર નહોતી આ ગામમાં માધવ રહે છે, પણ આજ મૂળું માણેક પ્રતિજ્ઞા લે છે, આજ પછી આ ગામ ભાંગવા કોઈ માટે એમ કહેવાય કોઈ દિવસ મૂળું માણેક નહીં આવે. મારો કહેવાનો અર્થ કે આ નામની તાકાત, એમ બાળકોના નામ એવા જ રાખજો ને પાછા લાંબા સુધી હારા લાગે એવા, આ દીકરીઓના નામ એવા રાખજો ભગવતી જેવા. હા, ટ્વિંકલ એવું નામ સારું, પણ દોષી થાય પછી શું કેવું? નામ સારું છેલ્લી વાત. આ પાણીપુરી ખાજો, એક બેન પાણીપુરી ખાવા ગયા ને, એટલે અલગ અલગ ફ્લેવરના પાણી હોય ને બધા બેનો, બરાબર ને, અલગ અલગ ફ્લેવરના, તે બધા માલી ઓલા ઠપ 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 આમ પાણી દેતો જાય, ડીશમાં મૂકે, ડીશમાં આમ હામી રાખે, એટલે બેન જેવી ડી આમ પાણીપુરી જાય એટલે જેમ કુકડો જવા ગળે એમ કડક દિન ખાઈ જાય. એ બધા ફ્લેવરના પાણી વાળી બેન ખાતા હતા, પણ એક ડોલમાં પાણી હતું ને એ ઓલો પાણીપુરી વાળો નહોતો નાખતો. તે બેન ખીજાણે, ભાઈ આ માલી કેમ પાણી નથી નાખતો? ત્યારે ઓલે કીધું, બેન એ ડીસું ધોયેલું છે. આ તો પાણીપુરી વાળો હારો કહેવાય કે સોખવેટ કરી નગર એ માલી ભરીને દીધી હોત તો કેટલી ફ્લેવર આવત. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં પ્રસાદ શબ્દ લાગતો હોય એવા ભોજન કરજો, અને જ્યાં પ્રભુ પ્રસાદ અને ગુરુવાણી જેવા શબ્દો કાને લાગતા હોય એને સાંભળજો અને આવા ભજનો સાંભળજો તો મારું તમારું જીવન સાર્થક બનશે. અને અત્યાર સુધી મા પણ આ કાર્યક્રમમાં બેઠા એના ચરણોમાં વંદન કરી આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. અસ્તુ, જય શ્રી રામ.